नमस्ते विद्यार्थी मित्रों, अक्षर स्कूल ની ઓનલાઈન એજ્યુકેશન ચેનલ માં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય કલ્પોર વિશે અભ્યાસ કરીશું। તેમાં આપણે જોશું આજે પાઠ 7 એક છલાંગી દરિયો કૂદો। જોઈએ આપણે આજે પેજ નંબર 106 પર ચિત્ર આપેલું છે કે જેમાં એક રાજા છે રાવણ અને તેની સામે હનુમાનજી ઊભા છે અને આખી સભા ભરાયેલી છે। तो जी आप आग दरवान दरवान एटले के दरवाजा पास उभेलो माणस हो कहे कि महाराज की जय हो। महाराज के सैनिकों एक वानर जेवा माणस ने लईने सभागृह में आववानी रजा मांगी। चलो दरवान शू कहे कि महाराज के सैनिकों के जे एक वानर जेवा वानर एटले के वांदरा जेवा माणस ने अंदर सभा में लई आववानी रजा मांगे। रावण आववा दो। पछी रावण एम कहे कि एने आववा दो। काउस में से चार पांच सैनिकों हनुमान ने एक दोरड़ा थी बांधी ने लावे छे। चार पांच सैनिकों होय छे ते हनुमान ने दोरड़ा थी बांधी ने अंदर लई आवे छे। रावण अरे आ कोण छे? नथी मानस के नथी वांदरो। रावण शू कहे छे? अरे आ कोण छे? एके मानस ही नथी अने वांदरो ही नथी। एने अहीं शू काम लाव्या छो? शू काम छे? शू कहे छे रावण के एने अहीं शू काम लई आव्या छो? एने शू काम छे? हनुमान कहे छे हूँ वा पछी देश छे अने नर। हूँ वा नर छू। वा एटले थोड़ू अने नर एटले मनुष्य। हूँ थोड़ो मनुष्य जेवो छू। हनुमान शू कहे छे कि हूँ वानर छू। वा एटले थोड़ू अने नर एटले मानस। हूँ थोड़ो मानस जेवो छू। सैनिक महाराज आ बहु तूफानी छे। ए आपने मळवानी जीत करतो हतो ए पोते दरिया पारथी आव्यो छे एम कहे छे। सैनिक शू कहे छे के महाराज आ बहु तोफानी छे। हनुमानजी छे तो बहु तोफान करता एम कहे छे के बहु तोफानी छे अने आपने मळवानी जीद करतो हतो अने ते दरियानी ओले पारथी आववानुं कहे छे। रावण बोल वानर शुं काम छे? रावणे पूछे छे हनुमानने के ए वानर तारे शुं काम छे? हनुमान मारे कशुं काम नथी, आ तमारा सैनिकों मने पकड़ी लाव्या छे। हनुमान शुं कहे छे के मारे तमारुं कंई काम नथी, आ सैनिकों छे ए मने पकड़ीने लाव्या छे। सैनिक महाराज आ माणसे आखी अशोक वाटिका खेदान मैदान करी नाखी छे। हवे शू कहे छे के महाराज आ राव हनुमाने कहे छे के आ माणसे आखी अशोक वाटिका एटले के जे लंका छे त्यां आवेली हती अशोक वाटिका स्थळ छे एटले એમ કહે છે કે આખી એમ ખેદાન મેદાન કરી નાખી છે। બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયું। શું કહે છે કે આ બધા ઝાડ અશોક વાટિકામાં જેટલા ફળ હતા એ બધા ખાઈ ગયો। એટલું જ નહીં, કેટલા ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા। હવે શું કહે છે કે હનુમાને બીજું શું કર્યું કે જે અશોક વાટિકામાં જે વૃક્ષો હતા ઝાડ હતા તે પણ એમ કહે છે મૂળમાંથી ઉખેડી નાખ્યા। હનુમાન એ તો એ બધા તો સૂકા ઝાડ હતા। હનુમાન શું કહે છે કે એમને ઉખેડી નહીં ખાઈ તો બધા સુકાઈ ગયેલા ઝાડ હતા। रावण अरे मूर्ख वानर वचे न बोल। रावण शू कहे छे के ए मूर्ख वानर तू वचे बोल नहीं। हवे कहे ते शा माटे तोफान कर्युं? तू दरिया पारथी आव्यो छे ए वात साची छे? रावण शू कहे छे के हवे तू मने कहे के तू शू काम अहीं आव्यो छे अने तू दरिया पारथी एटले के दरियानी सामेना किनारे थी तू आव्यो छे ए साचुं छे? हनुमान कहे हा। रावण પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? હવે હનુમાન રાવણ છે એને તો આશ્ચર્ય થાય છે કે આવડો મોટો દરિયો છે એને પાર કરીને કોઈ લંકામાં કેવી રીતે આવી શકે? હનુમાન કહે છે જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો પછી કહું। હનુમાન શું કહે છે કે જો મહારાજ તો તમારે જાણવું હોય કે આવડો મોટો દરિયો પાર કરીને હું કેવી રીતે આવ્યો તો એના માટે જેમ તમારા મંત્રીઓ છે આસન ઉપર બેઠા છે એમ તમારે મને તમે મને આસન ઉપર બેસાડો પછી હું કહું। રાવણ કહે તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસી? હવે શું કહે છે? તું તો એમ કહે છે કે મને ગમી નહીં, તુચ્છ વાનર છો અને તું અમારી આ લંકાની સભામાં તું આસન ઉપર બેસીશ? હનુમાન ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું। હનુમાન શું કહે છે કે ના, હું તો ભગવાન શ્રી રામનો સેવક છું અને એના રામદૂત તરીકે હું આપની સામે હાજર છું। અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે। એટલે શું કહે છે કે અત્યારે હું તમારો મહેમાન છું એટલે તમારે મને આસન તો આપવું પડે। રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો। હવે રામનું નામ સાંભળીને રાવણ છે તો ગુસ્સે થઈ જાય છે। રાવણ કહે છે સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરો। રાવણ શું કહે છે કે આ વાનર છે હનુમાન છે એને તો હમણાં જ જેલમાં પૂરી દો, એટલે કે અત્યારે જ જેલમાં પૂરી દો। એક મંત્રી હવે સભામાંથી એક મંત્રી ઊભો થઈને કહે છે ક્ષમા મહારાજ, પણ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન
કહેવાય. મંત્રી શું કહે છે કે મહારાજ હું ક્ષમા માંગુ છું બોલવા માટે, આ બીજા રાજ્યમાંથી આવ્યો છે એટલે અત્યારે આપણા માટે તે મહેમાન કહેવાય. એમને જેલમાં ન પુરાય હું આપને વિનંતી કરું છું કે એમને આસન પર એમને આસન પણ આપવું જોઈએ. હવે શું કહે છે કે આપણે મહેમાન છે એટલે કે આપણે એને આસન આપવું જોઈએ અને એને જેલમાં પૂરી શકીએ નહીં, એટલે હું તમને વિનંતી કરું છું કે તમે એને આસન પર બેસાડો. રાવણ કહે છે બિલકુલ નહીં, એને જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. હવે રાવણ શું કહે છે કે બિલકુલ નહીં, એવું તો બનશે જ નહીં કે હું એને આસન ઉપર બેસાડું, એને જે કહેવું હોય ઊભા ઊભા કહેશે. મંત્રી પણ મહારાજ, મંત્રી કહે છે કે પણ મહારાજ એવું બોલે છે, એટલે જો તપકા છે ત્રણ, એટલે બોલે છે પોતાનું વાક્ય અધૂરું છે. ત્યાં રાવણ વચ્ચે બોલે છે પણ ને બણ આ મારી આજ્ઞા છે કે એ ઉભો જ રહેશે. રાવણ શું કહે છે કે પણ ને બણ એવું કાંઈ નહીં, પણ આ મારી આજ્ઞા એટલે કે મારો આદેશ છે કે આ ઉભો જ રહેશે, એને આસન મળશે નહીં. હનુમાન કઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાન શું કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે મને આસન ન આપો તો વાંધો નહીં, પણ મને મારી રીતે આસન ઉપર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. શું કહે છે કે આ આટલું કહી અને હનુમાન છે પોતાના હાથની એક આંગળી ખેંચે છે ત્યાં તો એને પૂંછડી છે એ લાંબી થતી જાય છે. પૂંછડીને ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવવા માંડી. પછી પૂંછડી છે એ તો ગોળ ગોળ એમ કે છે કે ગૂંચળાની જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચું આસન થયું. એમ કે છે કે પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે કે એનું આસન બનાવ્યું, પૂંછડીનું ગોળ ગોળ પહેરવી અને આસન બનાવ્યું, અને પૂંછડી લાંબી હતી એટલે કે એનું આસન છે હનુમાનનું એ રાવણ કરતા પણ ઊંચું થયું. હનુમાન તો કૂદકો મારીને એની પર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલ ચોર થઈ ગયો. હનુમાન છે એ તો કૂદકો મારી અને આસન ઉપર બેસી ગયા અને રાવણ છે એ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. રાવણ આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. રાવણ શું કહે છે આ વાંદરાને તાત્કાલિક અત્યારે જ પકડી લ્યો અને એની પૂંછડી કાતો કાપી નાખો અને કાતો એની પૂંછડી સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા. મંત્રીઓ અને સૈનિકો છે એ હનુમાનની આવી શક્તિ જોઈને ડરી જાય છે અને તે કાંઈક એની પૂંછડી કાપતાય નથી અને સળગાવતાય નથી, એમને એમ તે ઊભા રહે છે. હનુમાન પોતાના પુષ્પાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. હવે આ રાજાનો આદેશ હતો કે પૂંછડી કાપી નાખો અને સળગાવી નાખો, તો પણ મંત્રીઓ અને સૈનિકો કાંઈ કરતા નથી ડરને લીધે. અને આ જોઈ અને હનુમાન છે પૂંછડી ઉપર પુષ્પાસન એટલે શું કે પૂંછડી ઉપર બેઠા બેઠા હસે છે. ત્યાર પછી છે રાવણ કહે છે સૈનિકો તાત્કાલિક આજ્ઞા મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. રાવણ શું કહે છે કે સૈનિકો મારી આજ્ઞાનું બધા પાલન કરો અને આની અભિમાની વાનરની પૂંછડી અત્યારે સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડા ધાપા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. હવે શું કરે છે સૈનિકો છે થોડા ધાપા એટલે કે થોડાક કાપડ અને ગોદડા ને એવું લઈ આવે છે અને હનુમાનની પૂંછડી છે એ પૂંછડી આખી આ ગોદડા અને ગાભાથી વીંટી દે છે. ક્યાંથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું, પછી તેલ લઈ આવે છે અને કાપડ ઉપર રેડે છે. છેલ્લે દીવાસળીથી પૂંછડી સળગાવી, પછી છેલ્લે શું કરે છે કે દીવાસળીથી તે આ પૂંછડી છે એ સળગાવી નાખે છે. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. આમ કહે છે કે જેવી પૂંછડી સળગે છે એમ હનુમાન પછી પોતાના તોપાનો છે એ શરૂ કરે છે. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. હવે શું કરે છે હનુમાનજી, એની પૂંછડી લાંબી છે, હવે પૂંછડી સળગાવી એટલે કે એનો છેડો છે, લાંબી પૂંછડી છે, એનો છેડો છે એ આ રાજસભામાં મહેલ એમ કે છે કે રાજાનું જે સભાભરાણી છે ત્યાં અલગ અલગ જગ્યાએ પૂંછડી પોતાની અડાડે છે. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. હવે શું કરે છે હનુમાનજી, ક્યારેક આ ખૂણે અડાડે તો ક્યારેક પેલા ખૂણે અડાડે. હનુમાન તો સળગતી પૂંછડી આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. એટલે શું કહે છે કે આ સળગતી પૂંછડી છે હનુમાનજી બધે અડાડતા હતા એટલે આ જોઈ અને રાજસભામાં તો બધા ભાગા ભાગી કરવા લાગ્યા. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. પછી હનુમાન તો શું કર્યું કે એની સળગતી પૂંછડી લઈ અને ત્યાંથી કૂદી અને બીજા મકાન તરફ જાય છે. ત્યાંથી બજાર બાજુ ગયા, પછી ત્યાંથી તો ક્યાં જાય છે તો કે બજાર બાજુ.
જ્યાં જ્યાં ત્યાં આગ લાગવા માંડી, એટલે કે જ્યાં હનુમાનજી જાય છે ત્યાં પોતાની પૂછડી અડાડે છે અને બધી જગ્યાએ આગ લાગવા માંડે છે. લંકાના રાક્ષસો નાશ ભાગ કરવા લાગ્યા. હવે લંકાના રાક્ષસો છે એ પણ આગને લીધે તે નાસી જાય છે. સૈનિકો એક જગ્યાએ આગ હોલવી ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ પૂછડી અટકાવે. હવે શું કહે છે કે સૈનિકો છે એક જગ્યાએ તો આગ હજી તો ઠારે, એમ કે છે હજી તો જે સળગેલું હોય ઠારે છે, તે હનુમાનજી છે બીજી જગ્યાએ જઈને ત્યાં સળગાવી દે છે. તે ઠેકાણે આગ લાગી, એટલે કે બધી જગ્યાએ આગ લાગે છે. હનુમાન તો હસવા લાગ્યા, આગ લગાડતા જઈને ગાતા જાય. પછી હનુમાનજી છે હસવા લાગે છે અને આગ લગાડતા જાય છે અને પછી ગીત ગાય છે. શું આપણે આગળ આવ્યું હતું આમ પહેલાના લેક્ચરમાં જોયું ત્યારે ગીત આપણે જોઈશું. તો એ ગીત છે કે લંકા તારી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી. હનુમાનજી શું કહે છે કે તારી લંકા છે એ સળગી પણ મારી પૂછડી સાજી છે અને કંઈ થયું નહીં. તેલ પણ તારું ગાભા તારા દિવાશ્રી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રહી. હવે શું કહે છે કે તેલ પણ તારું કપડાં પણ એટલે કે ગાભા પણ તારા જે પૂછડી પર વીંટાતા તે અને દિવાશ્રી થી સળગાયું હતું એ એટલે એ પણ બધું તારું પણ મારી પૂછડી તો સાજી જ રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ પૂછડી મારી સાજી રહી. એટલે શું કહે છે મકાનો સળગી ગયા, મહેલો સળગી ગયા અને ઊભી બજાર એટલે કે આખી બજાર છે એ પણ સળગી ગઈ પણ મારી પૂછડીને તો જરાય કાંઈ થયું નહીં. તો વિદ્યાર્થી મિત્રો વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.